लांबा विराम बाद राज्य में फरी मेघराजाए हेत वर्षावानुं शुरू कर्युं छे। वीजळीना कड़ाका भड़ाका साथे राज्यना केटलाक विस्तारमां वरसादी माहोल जाम्यो छे, परंतु हजीए मेघो मन मूकीने नथी वरसी रह्यो। परंतु छूटा छवाया वरसादथी शरूआतथी धरतीपुत्रोने हाशकारो थयो छे। બધાના તારણહાર મેઘરાજાને આજે સૌ કોઈ પ્રાર્થના અને વિનંતી કરી રહ્યા છે કે વરુણ દેવ હેત વરસાવો, પરંતુ રોષે ભરાયેલો હજીએ મન મૂકીને નથી વરસી રહ્યો। આ વચ્ચે ફરી રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો। આ મન મોહી લેનારા દ્રશ્યો દક્ષિણ ગુજરાતના ડાંગના છે, જ્યાં વહેલી સવારે ઝીરો વિઝિબિલિટી વચ્ચે મેઘ મહેર થઈ હતી। આમ તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે ત્યાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગમાં રાહતનો વરસાદ ખાબકતા નાગલી, વરાઈ, ડાંગર જેવા પાકોને જીવનદાન મળ્યું છે। નર્મદા જિલ્લામાં પણ એક મહિનાના વિરામ બાદ મેઘો આવી ચડતા ત્યાંના ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો રાજી થયા છે। તો આવી જ રીતે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વડોદરાના શિનોર સહિત આસપાસના પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘો મહેરબાન થયો છે। સાધલી, ઉતરાજ, દિવેર સહિતના ગામોમાં વરસાદ થતાં ખેડૂતો રાજી થયા છે। ખેડૂતોને આશા બંધાઈ છે કે આ રાહતના વરસાદથી પાકને નવજીવન મળશે। પંથકમાં સારો એવો વરસાદ ખાબકતા રોડ રસ્તા પર વરસાદી પાણી પણ જોવા મળ્યા હતા। હવે વાત કરવી એ વિસ્તારની કે જ્યાં વરસાદની સૌથી વધુ ખેંચ છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં મેઘાવી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પોશીના, લાંબડિયા, દેલવાડા, કોટડા સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં સાંજ પડતાની સાથે અન્ય કેટલાક વિસ્તારમાં પણ વરસાદનું જોર વધ્યું હતું। ટીવી સ્ક્રીન પર દેખાતી આ 10 તસવીર તેની સાબિતી છે। વડોદરા, અંબાજી, સાબરકાંઠા, નર્મદા, ડાંગ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદી માહોલ જામ્યો હતો। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। સમય કરતાં થોડો મોડો પણ વરસાદ થતાં ખેડૂતોને હાશકારો અનુભવાયો છે। મહાનગર, અમદાવાદ અને સુરતમાં પણ વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી છે। આશરે એક મહિનાના લાંબા વિરામ બાદ ફરી એક વખત શહેરમાં વરસાદે પોતાના પગલા માંડ્યા છે, એટલે કે આશરે એક મહિના જેટલો જે વરસાદ અમદાવાદ શહેરમાં રોકાયો હતો તે આજે ફરી પાછો વરસ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને કહી શકાય કે મોટાભાગના અમદાવાદમાં આજે વરસાદે દસ્તક દીધી છે, અને સાથે જ લાંબા સમયથી જે ઉકળાટ અને ગરમી હતી તેમાંથી લોકોને થોડા સમય માટે કહી શકાય કે શાંતિ મળશે, તેમાંથી છુટકારો મળશે। હાલ તો રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘ મહેર શરૂ થઈ છે, પણ મોટાભાગના વિસ્તાર એવા છે જ્યાં હજીએ મેઘરાજાની રાહ જોવાઈ રહી છે। ધરતીપુત્રો કહી રહ્યા છે કે રોજ રોજ આમ નખરા ન કર, ખોટા ખોટા આમ વાયદા ન કર, દાનત હોય વરસવાની તો વરસી જા, બિનજરૂરી આંટા ફેરા ન કરે, હવે વધારે રાહ જોવડાવ્યા ન કર। આની વચ્ચે રાજ્યના હવામાન વિભાગે ફરી આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ થશે। 4-5 દિન હમેં ગુજરાત રીજન મેં જો હૈ ઠીક ઠાક બારિશ દેખને કો મિલ સકતી હૈ। મુખ્ય તોર પર અગર હમ બાત કરે ગુજરાત રીજન કે સાઉથ ગુજરાત કી, તો અગલે 4 દિનોં કે લિયે સાઉથ ગુજરાત કે સભી ડિસ્ટ્રિક્ટ્સ મેં લાઇટ ટુ મોડરેટ રેન દિયા ગયા હૈ। साथ ही साथ नॉर्थ गुजरात के भी सभी डिस्ट्रिक्ट्स में लाइट टू मॉडरेट रेन दिया गया है, जो कि चौथे दिन से नॉर्थ गुजरात में रिडक्शन होगा रेनफॉल के अंदर, और वो नॉर्थ गुजरात के कुछ डिस्ट्रिक्ट तक सीमित रहेगा। हाल तो गुजरात में फरी एक बार मेघाना मंडाण थया छे। मेघो वरसी रह्यो छे, परंतु हजीए मन मूकीने वरसतो नथी। हेलीना बदले झापटा पड़ी रहा छे, त्यारे राज्यना धरतीपुत्रो कही रहा छे के हे मेघराजा,
બધાના તારણ હાર છે તું તું આમ ન કર. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જન્માષ્ટમી એટલે સનાતનનો સૌથી મોટો પર્વ, પરંતુ આજે સમય એવો છે કે આજના પાવન પર્વે પણ સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સનાતનીઓમાં રોષ છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી દેવતાઓના અપમાન મુદ્દે. તામિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિ દ્વારા કરાયેલા સનાતનના અપમાનને લઈને આજે શારદાપીઠના શંકરાચાર્યએ મોટું નિવેદન આપ્યું છે. શંકરાચાર્ય કહી રહ્યા છે કે દ્વેષનો માર્ગ પતનનો માર્ગ છે. સનાતનના અપમાનના પડઘા જન્માષ્ટમીએ પણ પડ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા વારંવાર થતા સનાતની દેવી દેવતાના અપમાનનો મુદ્દો રાજ્યમાં ઉકળતા ચરુ જેવો છે, જેના પર આજના દિવસે પણ આકરી પ્રતિક્રિયા સામે આવી. રાજકોટમાં જન્માષ્ટમીને લઈને શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સનાતનનું અપમાન કરવા વાળા પર રીતસર વરસી પડ્યા. વજુભાઈ વાળાએ કહ્યું કે આપણે કોઈને નડવાનું નથી, પણ જે નડે એને છોડવાના પણ નથી. જિંદગીમાં ઓછું જીવો, પણ મર્દાનગીથી જીવો. સમસ્ત હિન્દુ સમાજ એક થવાની જરૂર છે. આપણે કોઈને નડવું નથી, પણ આપણને જે નડે ને એને છોડવા પણ નથી. હમ કિસી કો છેડેંગે નહીં, યદિ કિસીને હમકો છેડા તો હમ ઉસકો છોડેંગે બે નહીં. મર્દાનગીથી અને હિંમતથી કૃષ્ણ ભગવાનની વિચારધારા અને એમને આપેલો ઉપદેશ સમસ્ત વિશ્વને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે. ભારતના લોકો માટે થઈને પ્રમાણિકતા અને નિષ્ઠાથી જીવન જીવવું, મર્દાનગીથી જીવન જીવવું, ધર્મને સમર્પિત થવું અને દેશને સમર્પિત. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતા અપમાન મુદ્દે દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયે વિવાદિત લખાણ પુસ્તકોમાંથી દૂર કરવા જોઈએ, દ્વેષની ભાવના પતન તરફ લઈ જાય છે. લેકિન ઉનકે જો સાહિત્ય હૈ ઓર જહાં જહાં હમારે દેવી દેવતાઓ કો ઉન્હોને દાસ કે રૂપ મે બેઠાયા હુઆ હૈ, વો ભી ઉન્હે નિકાલના ચાહિયે. જિસ કારણ સે રાગ દ્વેષ બઢતા હૈ, આપસ મે બૈર હોતા હૈ, ઉસ કારણ કો નહીં રખના ચાહિયે. हमारे देवी देवताओं को आप दास बनाएंगे, इससे आपके भगवान की, आपके गुरु की, आपके महापुरुष की महिमा नहीं बढ़ने वाली है. आप लोगों के संप्रदाय की महिमा तो सदाचार और शिष्टाचार से उसमें वृद्धि होगी, धर्म का पालन करने से वृद्धि होगी. नीचे ऊपर बैठाने से नहीं, कोई कहीं भी बैठ जाए उससे कोई फर्क नहीं पड़ता है. मंदिर में 400-500 फीट ऊँचे मंदिर हमारे देश में हैं, उसमें बड़े बड़े सोने के कलश हैं, और कोई पक्षी आकर के उस पर बैठ जाए तो उस मंदिर की महिमा कम नहीं होती. अजी तो राज्य में स्वामीनारायण संप्रदाय नो विवाद चाली रहो हतो, तेवामा तमिलनाडु ना मुख्यमंत्री ना पुत्र उदयनिधि स्टालिने करेला सनातन ना अपमाने घी होमवानू काम कर्यू. उदयनिधि स्टालिने एक कार्यक्रम में निवेदन आप्यू के सनातन धर्म ने खत्म करी देवो जोईए. सनातन नु अपमान थता उदयनिधि स्टालिन ने लईने गुजरात ना साधु संतो मां रोष भभूकी उठ्यो. ડાકોર રણછોડરાય મંદિરના દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજીએ ઉદયનિધિ સ્ટાલિન સામે આક્રોશ વ્યક્ત કર્યો. મહંત વિજયદાસજીએ ઉદયનિધિ સ્ટાલિનને રાક્ષસ ગણાવી દીધો અને કહ્યું કે આવું બોલનારા રાક્ષસ સિવાય કોઈ ન હોઈ શકે. તામિલનાડુના મુખ્યમંત્રીનો કુપુત્ર અને રાક્ષસ રાજ જે સ્ટાલિન છે, એને ઉદયનિધિ છે, એને જે સનાતન ધર્મ માટે જે વાત કરી છે, એનાથી ખરેખર અમારા બધાના તમામ સનાતન ધર્મના હિન્દુના હૃદય બળી ગયા છે. અમે ભગવાન રાજા રણછોડને પ્રાર્થના કરીએ છીએ કે આવા દુષ્ટ કંસ જેવા ઉદયનિધિને જલ્દી નાશ થવો જોઈએ અને આક્રમક કાયદાકીય રીતે આની પ્રતિક્રિયા થવી જોઈએ, કાયદેસર કેસ થવો જોઈએ, એના ફાંસીની સજા આપવી જોઈએ. કારણ કે સનાતન ધર્મ ઉપર અવારનવાર આ લોકો પોતાના વોટ બેંક માટે ઊભી કરવા માટે, અધર્મી લોકોના વોટ ભેગા કરવા માટે હિન્દુ સમાજ ઉપર, સનાતન ધર્મ ઉપર જે પ્રહાર કરે છે એ ખરેખર ખોટું છે. અને આવા નાલાયક માણસોને આ ભારત દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ બધાને હટાવવા જોઈએ અને ભગાડવા જોઈએ. જન્માષ્ટમી પર્વે દ્વારકાના એક કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ઉદયનિધિ સ્ટાલિન પર પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી આ પુણ્ય ધરતી પર એક પણ ભક્ત હશે
ત્યાં સુધી સનાતનને કોઈ ચુનૌતી આપી શકે તેમ નથી। जिन लोगों ने सनातन धर्म को चुनौती दी है उनके कानों तक हमारे स्वर पहुंचे कि जब तक एक एक भक्त इस पुण्य धरती पर जीवित है तब तक कोई ऐसा नहीं जो धर्म को चुनौती दे, कोई ऐसा नहीं जो आस्था को चुनौती दे। आप सबसे पुनः आग्रह की जोर से बोलें, कृष्ण कन्हैया लाल की। સાધુ સંતો અને લોકોમાં રોષ વધતા ઉદયનિધિ સ્ટાલિને તેનું નિવેદન ફેરવી તોડ્યું હતું અને કહ્યું હતું કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે, સનાતનના અપમાનનો મારો હેતુ નહોતો। હાલ તો ચારે કોર એક જ ચર્ચા છે કે સનાતનનું અપમાન હવે સાખી નહીં લેવાય। દેશભરના સાધુ સંતોમાં આ મામલે રોષ ભભૂકી રહ્યો છે અને સાથે જ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। ત્યારે આ વિવાદનો અંત ટૂંક સમયમાં ન આવ્યો તો મોટો ભડકો થશે એ નિશ્ચિત છે। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़। देश में थोड़ा दिवसों थी घमासान चाली रहे हुए देश ना नाम इंडिया वर्सेस भारत पर, पर आ वच्चे फरी एक बार अखंड भारत नी चर्चाए जोर पकड़े हुए कारण के आरएसएस सुप्रीमो मोहन भागवते अखंड भारत पर एक मोटू निवेदन आप्यु छे। मोहन भागवते कहू के आजना युवानो वृद्ध थता पहला अखंड भारत नु स्वप्न साकार थता जोशे। भारत होना यानी भारत के स्वभाव को स्वीकार करना। हाल देश ना नाम ने लेने घमासान चाली रहू छे। कोई कहे छे इंडिया तो कोई कहे छे भारत। जो क्या बनने नाम देश ना संविधाने स्वीकारेला छे। परंतु आ घमासान शांत थाए ते पहला वे अखंड भारत नी चर्चाए जोर पकड़ू छे। अखंड भारत एटले शू? शू तमे क्यारे अखंड भारत नो नक्शो जोयो छे? जोई लो आ नक्शो। આ છે અખંડ ભારત, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂતાન, તિબેટ, શ્રીલંકા સહિતના દેશો મળીને અખંડ ભારતનો નકશો બનાવે છે। પરંતુ હાલ આવી રીતે તમામ દેશોને એક કરી અખંડ ભારત બનાવવું શક્ય નથી। પરંતુ આ ચર્ચા જોર પકડવા પાછળનું કારણ છે સંઘ સુપ્રીમો મોહન ભાગવતનું એક નિવેદન। એક કાર્યક્રમમાં મોહન ભાગવતે નિવેદન આપ્યું છે કે યુવાનો જ્યારે વૃદ્ધ થશે ત્યારે આ અખંડ ભારતનું જોયેલું સ્વપ્ન સાકાર થશે। ભારત દેશ કો અપને અખંડ ભારત કે રૂપ માં કબ તક દેખ લેંગે? કબ તક મેં નહીં બતા સકતા ના, વો ગ્રહ જ્યોતિષ વગેરે દેખના પડેગા મુજે, ઉસકા મેં જાનવરો કા ડોક્ટર હું, લેકિન યે બતાતા હું કે આપ અગર ઉસકો કરને જાયેંગે તો આપકે બૂઢે હોને કે પહેલે સે આપકો દિખેગા। क्योंकि अब परिस्थितियां ऐसी करवट ले रही, जो भारत से अलग हुए उनको लगता है कि वो गलती हो गई, हमको फिर से भारत होना चाहिए, लेकिन वो मानते हैं कि भारत होना यानी नक्शे की रेखाएं पोछ डालना। ऐसा नहीं है, केवल उससे नहीं होगा। भारत होना यानी भारत के स्वभाव को स्वीकार करना। वो स्वभाव मंजूर नहीं था इसलिए भारत का विखंडन हुआ है। वो स्वभाव जब आ जाएगा तब कुछ बदलना नहीं पड़ेगा, सारा भारत एक हो जाए। मोहन भागवत पण अखंड भारत ने नक्शा नी दृष्टि नहीं पण स्वभाव नी दृष्टि थी जोवानु कही रहा छे। मोहन भागवत ना निवेदनो हमेशा थी चर्चा मा रहता आव्या छे, तेनी पाछळ घणा कारण पण छे। जेवी रीते 2 सप्टेम्बर ना रोज मोहन भागवत नु देश ना नाम ने लेने निवेदन सामे आव्यु हतु, ज्यां तेमणे कह्यु हतु के आपणा देश नु नाम भारत छे तो इंडिया कहेवानी शुं जरूर छे। हम सब लोग इंडिया शब्द का उपयोग करना छोड़ दें और भारत शब्द का उपयोग करना प्रारंभ करें। कभी कभी अंग्रेजी जानने वालों के सामने हमको बोलना पड़ता है तो भाषा के प्रवाह में ही इंडिया आ जाता है, क्योंकि उनको समझना चाहिए, कोई जरूरत नहीं है। जो विशेष नाम होते हैं उसका भाषांतर नहीं किया जाता, दुनिया में कहीं नहीं करते। મહત્વનું છે કે સંઘ સુપ્રીમો મોહન ભાગવતના આ નિવેદન બાદથી દેશભરમાં ભારત વર્સિસ ઇન્ડિયાની લડાઈ શરૂ થઈ હતી। રાજકારણમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, ત્યારે હવે ફરી એકવાર મોહન ભાગવતના નિવેદન બાદ અખંડ ભારતની ચર્ચા શરૂ થઈ છે। મોહન ભાગવતે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે અખંડ ભારતને નકશાની દ્રષ્ટિથી નહીં પણ તેને સ્વભાવની દ્રષ્ટિથી જોવાની જરૂર છે। ત્યારે આગામી સમયમાં મોહન ભાગવતનું આ નિવેદન ચર્ચાના ચગડોળે ચઢે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આજે જન્માષ્ટમીનો પર્વ, આજની ઘડી તે રણીયામણી, હારે મારા વાહલાની આવ્યાની વધામણી।
ભક્તિ કવિ નરસિંહ મહેતાની આ બે પંક્તિ આજના પર્વનું સઘળું મહત્વ કહી જાય છે. હાલ તો શેરીએ શેરીએ બસ એક જ નાદ ગુંજી રહ્યો છે કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજના પાવન પર્વે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે. આજે દેશભરમાં કૃષ્ણ ભક્તિનો માહોલ છવાયો છે. વહાલાના પધામણાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું છે. આ ત્રણ તસવીર ગુજરાતના અલગ અલગ યાત્રાધામોની છે, જ્યાં જન્માષ્ટમીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાનનો પણ આજના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જેમાં તેમના અલૌકિક રૂપના દર્શન થઈ રહ્યા છે. દ્વારકા હોય કે ડાકોર કે પછી શામળાજી, ત્રણેય મંદિરો હાલ ભક્તોથી હાઉસફુલ થયા છે. સૌથી પહેલા દર્શન કરીએ જગત મંદિર દ્વારકાધીશના. દ્વારકાધીશનું આજનું રૂપ ભક્તોને વધુ મોહી રહ્યું છે. જગત મંદિર દ્વારકામાં ભક્તો ભક્તિમાં ઝૂમી રહ્યા છે. દ્વારકાધીશના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મન મારું દોડી દોડીને જાય છે. દ્વારિકાની નગરી છે, એ કૃષ્ણની નગરી છે, સોનાની નગરી છે. અને આજે સોનાની નગરીમાં દિવાળી જેવો માહોલ છે. ભગવાન કાનાનો જન્મ દિવસ છે. રંગે ચંગે દ્વારિકાના લોકો તેને ઉજવી રહ્યા છે. તેને ભોગ ધરાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ ખાસ કરી ભગવાનનો ભોગ વિશેષ છે, ચોક્કસ છે. તમે લોકો બનાવી રહ્યા છો એ પણ ચોક્કસ, પણ ભગવાનનો આ ભોગ બનાવવાનો એક લહાવો તમને મળ્યો છે. જય દ્વારકાધીશ, તમારી વાત એકદમ સાચી છે. અત્યારે અમે પૃથ્વી પર સૌથી અમારી જાતને સૌભાગ્યવાન માનીએ છીએ, કેમકે અમને રાજાધિરાજનો ભોગ બનાવવાનો અવસર મળ્યો છે. અમને એટલા સારા નસીબ મળ્યા છે અને અમારો સારામાં સારો પ્રયત્ન એ રહેશે કે એકદમ ઉત્તમ ભાવથી અમે સર્વશ્રેષ્ઠ ભગવાનને ભોગ બનાવીને અર્પણ. તમામ અત્યારે આખી આખી નગરી કૃષ્ણમય બની ગઈ છે. દ્વારિકાવાળા, દ્વારકાના રાજા, દ્વારિકાવાળા. દ્વારકા નગરી જેવો જ માહોલ ખેડાના ડાકોરના રણછોડ રાય મંદિરમાં જોવા મળી રહ્યો છે. રાજા રણછોડની એક ઝલક લેવા માટે ભક્તો ખૂબ દૂર દૂરથી અહીં આવ્યા છે. રણછોડ મંદિરમાં ભગવાનની એક ઝલકથી જ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસરમાં જ બસ એક જ નાદ છે, જય રણછોડ માખણ ચોર. ડાકોર મંદિર પરિસરમાં આ સાથે ગરબાની ધૂમ પણ જોવા મળી હતી. રાજા રણછોડના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવે છે અને ખાસ આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે ત્યારે આ મહાપર્વના દિવસે રાજા રણછોડની એક ઝલક મેળવવા માટે, તેમના દર્શન કરવા માટે અહીંયા ભક્તો અધીરા બનતા હોય છે. ભક્તો અહીંયા પહોંચ્યા છે, દૂર દૂરથી ભક્તો આવે છે. સુરતથી કેટલાક ભક્ત આવ્યા છે, તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ છે બેન આપનું? વસંતબેન. આપ સુરતથી આવો છો, આટલે દૂરથી આવો છો, આજે દર્શન કર્યા, શું કહેશો? દર્શન કર્યા, હા, બહુ સખુશ થયા. કેટલા વર્ષોથી અમે પહેલા વહેલા જ આવ્યા. શું નામ તમારું? મોનિકા. દર્શન કર્યા, કેવું લાગ્યું, કેવી અનુભૂતિ અને આજે ખાસ રાજા રણછોડનો જન્મદિવસ? આજે અમને અંદરથી જ એમ થયું કે પહેલી વાર જઈએ છીએ, કેટલા વર્ષ બાદ, એટલે અમને એમ થયું કે બહુ એક્સાઇટેડમેન્ટ હતા કે આ રણછોડના દર્શન થાય તો અમે ખુશ થઈએ. જે એના માટે મારી પાસે શબ્દો નથી, હું શું બોલું, એટલી બધી અદ્ભુત છું ને એના જે પવિત્ર દર્શન થી કે મને વર્ષોના વર્ષો મને દર્શન મળતા રહે. બસ જય રણછોડ. ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે રાજા રણછોડની એક ઝલક મેળવવા માટે, તેમના દર્શન કરવા માટે. અને આજે ખાસ જન્મોત્સવનું આ પર્વ છે અને આ જન્મોત્સવના પર્વના દિવસ પર રાજા રણછોડના એક ઝલક મેળવવી, એક દર્શન કરવા, એ પણ ખૂબ જ મહત્વનું ગણાય છે. અને અરવલ્લીના શામળાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજના દિવસે શામળાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં ભક્તો ભક્તિમાં ગળા ડૂબ જોવા મળી રહ્યા છે. કોઈ ભજન કીર્તનમાં મગ્ન છે તો કોઈ ગરબાના તાલે ઝૂમી રહ્યું છે. જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે શામળાજી મંદિર ખાતે અને ઉત્સાહ અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ છે
તે ગરબાના તાલે ઝૂમીને પોતાની કૃષ્ણ ભક્તિ જે છે તે પ્રદર્શિત કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીં ગરબા ઘૂમી રહ્યા છે. ડીજેના તાલે, ઢોલ નગારાના તાલે અહીંયા ભક્તો જે છે તે ઝૂમી રહ્યા છે અને કૃષ્ણની ભક્તિ કરી રહેલા જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી ભક્તો અહીં શામળાજીના મંદિરે આવ્યા છે અને અહીંયા પોતાની કૃષ્ણ ભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે. મંદિરને શણગાર તો કરવામાં આવ્યો છે, પરંતુ ભક્તોનો આ ગરબા રૂપી શણગાર જે છે તે કૃષ્ણને વધુ ગમી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલ તો મંદિરોમાં ભક્તો તલપાપડ છે અને રાહ જોવાઈ રહી છે તો રાત્રિના 12 વાગ્યાની વાહલાના જન્મની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. રાત્રિના 12 વાગ્યે ભક્તોમાં દેખાતો આ ઉત્સાહ અને ઉમંગ ડબલ થઈ જશે અને ચારે કોર આનંદ છવાશે.